હું છું મીરા ભટ્ટ અને તમે જોઈ રહ્યા છો ખાસ ખબર એ ટુ ઝેડ. આજે હું તમને જણાવીશ અંબરના ટુકડા વિશે. તમે સૌ કોઈએ અંબરના પરફ્યુમ વિશે, અત્તર વિશે સાંભળ્યું હશે, એટલું જ નહીં પરંતુ અંબરનું પરફ્યુમ અને અત્તર તમે ઉપયોગમાં પણ લેતા હશો. પરંતુ શું તમે ક્યારેય અંબરનો ટુકડો જોયો છે કે અંબર કેવો હોય છે, તેની કિંમત કેટલી હોય છે? ત્યારે આજે હું તમને બતાવીશ કે અંબરનો પ્યોર ટુકડો આજે મારા હાથમાં છે તે અંબરનો પ્યોર ટુકડો છે અને આની કિંમત છે ₹7000. ગુગળની જેમ આ પણ એક પ્રકારનો એક વૃક્ષમાંથી થતો ગુંદ જ છે કે જેમાંથી આ અંબરનો ટુકડો બનાવવામાં આવતો હોય છે. એક વૃક્ષમાંથી એક ચીકણો રસ ઝરતો હોય છે, તેમાંથી આ અંબર બનતું હોય છે. ગુગળની માફક જો આ અંબરનો ઉપયોગ ધૂપ દીવામાં કરવામાં આવે તો ખૂબ જ સુગંધ પ્રસરતી હોય છે. અંબરના ઘણા પ્રકાર હોય છે. જે મારા હાથમાં તમે અંબરનો ટુકડો જોયો તે જમીનમાં દટાઈ જાય અને લાખો વર્ષ સુધી સચવાયેલો રહે તો તેનું સ્વરૂપ એકદમ નક્કર થઈ જતું હોય છે. તેવી રીતે લોકો દાગીનામાં પણ આ અંબરના ટુકડાનો ઉપયોગ લોકો કરતા હોય છે, પેન્ડલ બનાવતા હોય છે, વીંટી બનાવતા હોય છે. અંબરના ટુકડામાં જો કીડી મકોડા જોવામાં આવે તો આ ખૂબ જ શુદ્ધ માનવામાં આવે છે અને આની કિંમત છે તે પણ વધી જતી હોય છે. સાથે સાથે તમને જણાવી દઈએ કે અંબર છે તે સ્ટોન 5 કરોડ વર્ષ જેટલા પ્રાચીન પણ હોય છે. ઉત્તર યુરોપ અને દુનિયાના અન્ય ક્ષેત્રોમાંથી અંબર આજે પણ મળી આવે છે. તો હવે જ્યારે પણ તમે અંબરના પરફ્યુમનો, અત્તરનો અથવા તો પછી અંબરનો સ્ટોન પહેરો, એટલે કે અંબરનો જ્યારે પણ તમે યુઝ કરો તો યાદ રાખજો કે તેનું મહત્વ કેટલું છે અને તેનું આધ્યાત્મિક ઇમ્પોર્ટન્સ પણ કેટલું છે.